રાજકોટમાં નિવૃત્ત બેંક મેનેજરને ડિજિટલ એરેસ્ટના શિકાર. રાજકોટમાં નિવૃત્ત બેંક મેનેજરને ડિજિટલ એરેસ્ટના શિકાર બનાવી રૂપિયા 56 લાખ પડાવી લેવામાં આવ્યા. સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી, રાજકોટ. સ્ટેશનની અંદર આજથી આશરે 3-1 મહિના પહેલા એક ફરિયાદ આવી હતી, જેની અંદર ફરિયાદી દ્વારા તેવી હકીકત જાહેર કરેલી હતી કે તેને એક ફોન આવેલો હતો, જે ફોનમાં તેમના બેંક અકાઉન્ટ જે છે તે મની લોન્ડરિંગ માટે યુઝ થયા છે અને તેનું વેરિફિકેશન ખૂબ જરૂરી છે અને તેમને અમુક પૈસા જે છે એ જમા કરાવવા પડશે અમુક અલગ અલગ ખાતાઓમાં, તો જ તેઓનું આજે ફરિયાદ જે છે તેની તપાસ આગળ વધી શકશે, તેઓની વિરુદ્ધની ફરિયાદ જે છે તેમાં એમને કંઈક રિલીફ મળી શકશે. આ રીતે તેમને ડરાવીને સૌ પ્રથમ તેમની પાસેથી 11 તારીખે અને ત્યારબાદ બીજા 10-12 દિવસ પછી 23 તારીખ આસપાસ તેમની પાસેથી બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવેલા હતા. કુલ 56 લાખ રૂપિયા વિવિધ અકાઉન્ટ્સની અંદર જમા કરાવવામાં આવ્યા હતા અને આ બાબતે તેઓને જાણ થતાં તેઓએ જે બનાવ બન્યો એના આશરે 15-1 દિવસ પછી તેમણે ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તાત્કાલિક બધી માહિતીઓ મેળવવામાં આવી હતી, જેમાં કયા ખાતાઓમાં પૈસા ગયા છે, કોના દ્વારા કોલ કરવામાં આવ્યા છે અને તેના આધારે જે ગુનો જે છે તે દાખલ કરી અને ગુજરાતની અંદર જે જે ખાતાઓમાં પૈસા ગયા છે તથા તે ખાતા સાથે જોડાયેલા અન્ય ઇસમો કે જેમને ભાડે અપાવવાની માટે વચેટિયાનો રોલ ભજવ્યો તેવા ઇસમો જે છે તેમની અટકાયત કરી અને આગળ તપાસ વધારી છે. એટલે એમને જે ફોન આવ્યો ત્યારે એમને ત્યાં ને ત્યાં બેસી રહેવાનું અને જ્યાં સુધી તે જે વિડીયો કોલ ચાલુ હતો તે લોકો દ્વારા કહેવામાં ન આવે ફર્ધર કોઈ ડિટેલ્સ જે છે તે વેરીફાઈ ન થાય ત્યાં સુધી બેઠા રહેવાનું અને તેઓના ફોટોગ્રાફ્સ અને બીજી અન્ય અનેક બેંક અકાઉન્ટ્સની વિગતો એવું બધું આપવા માટે તેને જણાવેલું હતું. અને આ જે ઈસમ હતા એ રિટાયર્ડ બેન્કિંગ કર્મચારી હોય તેઓ ડરી ગયા હતા અને તેમને પોતાની સંપૂર્ણ વિગત તેઓને આપી દીધી હતી. દેશના સર્વ નાગરિકોને અમારે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એ જ આપને જણાવવા કે ડિજિટલ અરેસ્ટ નામનું કોઈ પણ પ્રોવિઝન કોઈ પણ કાયદાની કલમમાં છે જ નહીં કે જેમાં આ રીતે ઓનલાઈન કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સીની વિડીયો કોલ કરીને આપને અરેસ્ટ કરી શકે, એટલે આ પ્રકારના કોઈ પણ ઝાંસામાં ફસાવવું નહીં. અને ખાસ કરીને આપને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ સ્કીમ આપવામાં આવે, આ તો ફક્ત ડિજિટલ અરેસ્ટની વાત થાય પણ એ ઉપરાંત પણ અન્ય કોઈ પણ ઓનલાઈન આપને અલગ અલગ એવી સ્કીમ કે જેમાં આપને ઓછા રોકાણ કરી ખૂબ વધારે રૂપિયા મળી શકે એમ છે અથવા આપને કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ જે છે શેર બજારમાં એના ટ્રેડિંગ્સમાં એમાં કોઈ સ્કીમ આપવામાં આવે, કોઈ ટીપ આપવાની વાત આવે, તો આ બધામાં કોઈ પણ ઝાંસામાં ફસાવવું નહીં. જે કંઈ પણ આપને કહેવામાં આવે તો તેની અંદર તાત્કાલિક આપ ઓનલાઈન પણ વેરીફાઈ કરી શકો છો. અનેક પ્રકારના જે ફ્રોડ થતા હોય છે તેની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ હોય છે, આપને તુરંત જ સચોટ માહિતી મળી જશે અને આપ કોઈ પણ પ્રકારના ફ્રોડ. કૃષ્ણા હોસ્પિટલ, ડોક્ટર મિલન ગામી MD, ડોક્ટર રિતિક પટેલ MBBS વિઝિટિંગ ડોક્ટર, મનસરી હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે. માલી સાહેબનું હોસ્પિટલ સલારી નાકા પટેલવાડીની બાજુમાં રાપર કચ્છ. મોબાઈલ નંબર 6359665356. કૃષ્ણા હોસ્પિટલ રાપર.